ધાધરને દૂર કરવાના આયુર્વેદિક ઉપાય. ચોમાસાની ઋતુમાં ભેજ, વરસાદનું પાણી અને પરસેવાના કારણે પણ ત્વચા પર ખંજવાળ આવવાથી આ ઋતુમાં ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. ધાધર કે દરાજ કે દાદરના નામે ઓળખાતો આ ચામડીનો રોગ તે એક પ્રકારનો સ્કિન ફંગલ ઇન્ફેક્શન છે. તેમાં ઉપસેલા ઝીણા દાણાનો ગોળ વર્તુળાકાર ડાઘ થાય છે, જેમાં ખંજવાળ પુષ્કળ આવે છે, તેમજ બળતરા પણ થાય છે. દાદર પગ, કમર, અંડરઆર્મ્સ અથવા ગુપ્ત ભાગ પર પણ થઈ શકે છે. દાદરનું મુખ્ય કારણ જમીન અને આપણી હવામાં જોવા મળતી ફૂગ પણ છે, જે ભેજવાળી હવા અને પરસેવાથી પ્રસરે છે. રોગનું કારણ નહાવામાં વ્યવસ્થિત કાળજી ન લેવાથી આ રોગ થાય છે. આ રોગ ચેપી રોગ છે, જેથી આપણી નજીકના લોકોના કપડાં, ટુવાલ કે વારંવાર સ્પર્શથી લાગી શકે છે. માટે જ જેમને પણ ધાધર હોય તેમણે પોતાની બધી જ વસ્તુને અલગ અલગ રાખવી જોઈએ, તેમજ બધી વસ્તુને દરરોજ ડેટોલની મદદથી ધોવી જોઈએ, તેમજ શરીરને ચોખ્ખું રાખવું, પરસેવો વળતો હોય તેવા ભાગની વિશિષ્ટ કાળજી લેવી જોઈએ, જેથી મહદ અંશે આ રોગને નિવારી શકાય. તેમ છતાં પણ ધાધર થઈ જ ગઈ હોય તો દેશી ઉપચાર કર્યા વગર મલમથી મટાડવી હોય તો આ ટ્યુબ અને મલમ બેસ્ટ છે. ગંભીર સ્વરૂપ હોય એટલે કે સતત ખંજવાળ આવતી હોય, પાણી પડતું હોય તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી સપટ લોશન લાવી થોડું કઠણ થઈને અસરવાળા ભાગ પર રૂ વડે લગાવી દેવું. થોડીવાર સખત બળતરા થશે. દિવસમાં 3 વખત અને 2-3 દિવસ સુધી લગાવવાથી જરૂર ફાયદો થશે. પણ હા, બળતરા ખૂબ જ થશે એ વાતને ભૂલશો નહીં. હળવી સમસ્યા હોય, પાણી ન પડતું હોય તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી બીટેક્સ મલમ લાવો. તેને દિવસમાં 3 વખત 2-3 દિવસ લગાવવાથી ફાયદો દેખાવા લાગશે. જો કંઈ પણ ફર્ક ન લાગે તો ચામડીના ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ. મિત્રો, જો ધાધરની શરૂઆત હોય અને તમે તેને ઘરગથ્થુ ઉપાયથી મટાડવા માગતા હોય તો આ ઉપાય અપનાવી શકાય છે. 1. નારિયેળ તેલ. કોપરેલ એ ચામડી સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ માટે એક સચોટ અને સસ્તો ઉપાય છે. નારિયેળ તેલનો ઉપાય આવી રીતે કરવો જોઈએ. દરરોજ દિવસમાં અનેક વાર તેલને જે ધાધર થઈ છે એ જગ્યા પર હલકા હાથે લગાવો. બહુ વધારે પડતું તેલ નથી લેવાનું, બસ થોડું જ લેવાનું છે. અને જ્યારે પણ તેલ ઉડી જાય કે ધાધરવાળી જગ્યા કોરી પડી જાય ત્યારે ફરીથી તેની પર કોપરેલ લગાવો. 2. લસણ. લસણ પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને જે જગ્યાએ ધાધર થઈ હોય એ જગ્યાએ લગાવવાથી એમાંથી મુક્તિ મળે છે. લસણની પેસ્ટથી બળતરા ખૂબ જ થશે. 3. લીમડાના પાન. કડવો લીમડો એ આપણા ઘરની આસપાસ કે આવવા જવાના રસ્તામાં જોવા મળતો જ હોય છે. તો હવે જ્યારે પણ તમને લીમડો દેખાય તો થોડો તોડી લો. દરરોજ સવારે નહાવાના સમય પહેલાં એ લીમડાના પાનને પાણીમાં ઉમેરીને બરાબર ઉકાળી લો. પછી એ ઉકાળેલા પાણીમાં તમે ઠંડુ અથવા તો તમે નાહી શકો એવું હૂંફાળું બનાવીને એ પાણીથી નાહી લો. આમ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે અને સાથે સાથે જે તે જગ્યાએથી દાદર બીજી જગ્યાએ ફેલાશે પણ નહીં. નાહી લીધા પછી
કોપરે લગાવવાનું ભૂલતા નહીં, જેથી સ્કિન ડ્રાય ન થાય અને ખંજવાળ પણ ન આવે. 4. એલોવેરા. આજકાલ ઘરે ઘરે એલોવેરા પ્લાન્ટ લોકો રાખતા હોય છે, તો આ પ્લાન્ટમાંથી સૌથી વધુ ભરેલું હોય એવું એલોવેરાનું પાન તોડી લો. હવે ચપ્પાની મદદથી એલોવેરાની સાઈડ પર રહેલા કાંટાને દૂર કરી લો. હવે વચ્ચેથી કટ કરીને વચ્ચેનો જેલી જેવો ભાગ હોય એને અલગ કરી લો. હવે એ જેલને હળવા હાથે દાદર કે ખરજવા પર લગાવો. આ ઉપાય દિવસમાં 2 વાર કરો. દાદર માટે આ ખરેખર એક અક્સિર ઇલાજ છે. 5. હળદર. હળદરને પાણી સાથે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને દાદર થઈ હોય એ જગ્યા પર રૂ વડે હલકા હાથે લગાવવી. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ તમે કેવા વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.